بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الحمد لله الذي لا يبلغ مدحته القائلون، ولا يحصي نعماءه العادون، ولا يؤدي حقه المجتهدون، الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد، وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا، لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله صادق عليم قال في كتابه الكريم القرآن الحكيم، أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، إنا سنلقي عليك قولا ثقيلا، صدق الله العلي العظيم. عزيزان محترم، السلام عليكم ورحمة الله وبركاته. جي زماننا أندر ما أبري سو زندگي بسر كريريا چه 21મી સદી અને ખાસ કરીને 2022 આ એક એવો જમાનો છે કે જેના અંદરમાં લોકોના વિચારો, લોકોના ફિકર અને લોકોના સોચ જે છે એકદમ આગળ વધી ગયા છે. અને ખાસ કરીને આ એક એવો જમાનો છે કે જેના અંદરમાં ટેકનોલોજી એકદમ આગળ વધી ગઈ છે. આ જમાનાના અંદરમાં ને આવા સંજોગમાં ઘણા એવા શિયાયાને હૈદર કરાર હશે, ઘણા એવા મુસલમાનો હશે કે જે લોકો એક ફરિયાદ છે એ લોકોની, અને તે ફરિયાદ એ છે કે ભાઈ, અમો માનીએ છીએ કે ઇસ્લામ જે છે સૌથી સારામાં સારું ધર્મ છે, ઇસ્લામ સૌથી સારામાં સારું દીન છે, અમો કબૂલ કરીએ છીએ, પણ અમારા માટે ઇસ્લામના કાયદા અને કાનૂન ઉપર અમલ કરવો અમોને એકદમ મહેનત પડે છે, અમારા માટે એકદમ સખ્ત છે. આપણને ઘણી એવી ઔરતો દેખાશે કે જે લોકો કહેશે કે અમો માનીએ છીએ કે ઇસ્લામનું દીન સૌથી સારામાં સારું દીન છે, અમે કબૂલ કરીએ છીએ, પણ અમારા માટે હિજાબ કરવું એકદમ મહેનત પડે છે અમને, અને અમે લોકો હિજાબ નથી કરતા. આપણને એવા કંઈક એવા મર્દો આપણને દેખાશે કે જે લોકો કહેશે કે ભાઈ, અમે માનીએ છીએ કે ઇસ્લામ સૌથી સારામાં સારું દીન છે, પણ અમારા માટે ઇસ્લામના કાયદા અને કાનૂન ઉપર અમલ કરવું એકદમ અમારા માટે મુશ્કેલ છે, અમે જે છે ઇસ્લામને અપનાવી નથી શકતા. તો આજની રાતના આપણને સાથમાં મળીને આપણને એ જોવું છે કે આયા ખુદાવંદે કરીમ એક એવું સોલ્યુશન આપણા માટે શું રાખેલું છે કે આપણા માટે જે છે આ ઇસ્લામને અપનાવવું સહેલું થઈ જાય. એ પણ વાતને ના ભૂલીએ કે ખુદાવંદે કરીમ કુરાને મજીદના અંદરમાં શપિત્રો દે વર્સે 286 સુરે બકરાની છેલ્લી આયત, આયત 286મી આયતના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે, લા યુકલ્લિફ અલ્લાહુ નફસન ઇલ્લા વુસઅહા, કે ખુદાવંદે કરીમ એવો કોઈ બોજ નથી આપતો, એવો કોઈ બોજ નથી રાખતો ઇન્સાન ઉપર કે જે કોઈ પોતે જે છે ઉપાડી ન શકે. ખુદાવંદે કરીમ એવું જે છે એવી જિમ્મેદારી નથી આપતો ઇન્સાનને કે જે પોતે ઉપાડી ન શકે. છતાં પણ આપણે માનીએ કે આ 21મી સદી છે, 2022 છે, આના ઉપર જે છે અહીંયા એક એવો જમાનો છે કે જેના અંદરમાં ટેકનોલોજી એકદમ આગળ વધી ગઈ છે, અને ઇસ્લામ ઉપર, ઇસ્લામને અપનાવવું, ઇસ્લામ ઉપર અમલ કરવું એકદમ મુશ્કેલ છે. તો આજની રાતના આપણને સાથે મળીને જોવું છે કે આયા ખુદાવંદે કરીમે આપણા માટે શું એક એવું સોલ્યુશન રાખેલ છે, અને અગર સોલ્યુશન રાખેલ છે તો તે સોલ્યુશન શું છે, તેમનું નામ શું છે. એ સોલ્યુશન જે છે ખુદાવંદે કરીમ કુરાન મજીદની શાપિત્ર 73 વર્સે 5 સુરે મુઝમ્મિલની 5મી આયતના અંદરમાં તેમનો જવાબ આપણને આપે છે. શું કહે છે ખુદાવંદે કરીમ રસૂલથી મુખાતબ થઈને કહે છે, રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમથી મુખાતબ થઈને કહે છે કે ઇન્ના સનુલ્કી અલયકા કૌલન સકીલા, કે એ રસૂલ, અમે લોકો તમોને એવા શબ્દો કહેવા જઈ રહ્યા છે કે જે ખરેખર ભારી શબ્દો છે, કે જે ખરેખર એકદમ લૂગ શબ્દો છે, એવા શબ્દો છે કે જે એકદમ ભારે છે. આ ભારે શબ્દોથી મુરાદ શું છે? આ ભારે શબ્દોથી મુરાદ એટલે કુરાન, એટલે કે નબુવતનું જે પૈગામ હતું, નબુવત અને રિસાલતનું જે જવાબદારી હતી, જે જિમ્મેદારી હતી, એ ખુદાવંદે કરીમ રસૂલને કહેવા જઈ રહ્યા હતા. તો અહીંયા જે છે આપ લોકોથી એક સવાલ કરવા ચાહું છું
કે આપણી સામે બે ચીજ છે. એક છે કે ઇસ્લામને અપનાવવું, ઇસ્લામ ઉપર અમલ કરવું, અને બીજી ચીજ છે કે ઇસ્લામને ફેલાવવું, ઇસ્લામનો પ્રચાર કરવું. આ બંને વસ્તુમાંથી ક્યું વધારે મુશ્કેલ છે? આ બંને વસ્તુમાંથી ક્યું વધારે સખ્ત છે? એમાં કોઈ શક નથી કે ઇસ્લામને ફેલાવવું અને ઇસ્લામનો પ્રચાર એકદમ સખ્ત છે. આપણને જે છે ઇસ્લામ એક પ્લાતો દાહા ઉપર મળી ગયું છે. આપણે આપણા બોલીમાં કહીએ કે ઇસ્લામ જે છે આપણને તૈયાર માલ મળેલો છે. આપણને એમ થાય કે ઇસ્લામ જે છે એકદમ આપણા માટે સખ્ત છે, એકદમ મુશ્કેલ છે આપણા માટે. પણ આપણને જે છે છતાં પણ આપણને કદર નથી. હાલાંકી જ્યારે આપણે ઇસ્લામના પ્રચારની આપણે વાત કરીએ, ઇસ્લામના ફેલાવાની આપણે વાત કરીએ, તો આપણે એ વખતને યાદ કરીએ કે જે રસૂલનો વખત હતો, એક એવો વખત હતો કે જેના અંદરમાં મુશ્રિકીન લોકો હતા, કાફિરીન લોકો હતા, અને રસૂલ જે છે એક લોકોની પાસે જઈને કહેતા હતા કે કુલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફ્લિહુ, કે તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહો, તમે ફલાહ પામી જશો, તમે કામયાબ થઈ જશો, તમે એક ખુદાને માનો. અહીંયા સુધી આપણને તારીખના અંદરમાં મળે છે કે જ્યારે રસૂલ ગામ એક એક ગામોના અંદરમાં જ્યારે તબલીગ કરવા જતા હતા, જ્યારે ઇસ્લામને ફેલાવવા જતા હતા, ત્યારે જે છે રસૂલ ઉપર પાણા ફેંકવામાં આવતા હતા, રસૂલ ઉપર જે છે પથ્થર ફેંકવામાં આવતા હતા, રસૂલ જે છે લોહી લોહાણ થઈને તેમના ઘરે ફરીથી જતા હતા. અહીંયા આપણને ખબર પડે છે કે ઇસ્લામનો ફેલાવો જે છે એ સૌથી વધારે સખ્ત હતો. તો ખુદાવંદ કરીમ રસૂલ માટે શું કંઈ એવું સોલ્યુશન રાખેલું હતું? અગર એવું કંઈ સોલ્યુશન રાખેલું હતું તો તે શું હતું? આ આયત જે આપણે અત્યારે પડી, સૂરે મુઝમ્મિલની પાંચમી આયત, એના પહેલાં જે ચાર પહેલી આયતો છે અથવા બે પહેલી આયતો છે એને આપણે પડીએ. ખુદાવંદ કરીમ રસૂલને કહે છે કે યા અયુહલ મુઝમ્મિલ કુમ લૈલ ઇલ્લા કલીલા, કે એ મારા હબીબ, એ મારા નબી, એ મારા રસૂલ, તમે જે છે રાતના તમે ઊભા થાઓ, રાતના જે છે તમે જે છે જાગેલા રહ્યો, અને તમે રાતના જે છે તમે ઊભા થાઓ ઇબાદત કરવા માટે, ઇલ્લા સોફ એક નાની પાર્ટી માટે, સોફ એક ખાલી એક નાની જે છે એક નાના ભાગમાં કે જેના અંદરમાં જે છે તમે ઇસ્તરાહત કરો, તમે આરામ કરો, પણ બાકીની જે આખી રાત છે એના અંદરમાં તમે ઇબાદત કરવા માટે તમે ઊભા રહ્યો, ઇબાદત માટે જે છે તમે જાગેલા તમે રહ્યો. હવે અહીંયા આપણને એક સવાલ થાય છે કે અગર ખુદાવંદ કરીમ રસૂલ માટે આ અગર રાખેલો હોય તો શું ખુદાવંદ કરીમ આપણા માટે પણ એ જે રાતના જે ઇબાદત છે, રાતની જે ઇબાદત છે, શું આપણી મદદ નહીં કરે? અગર ઇસ્લામને ફેલાવવા માટે અગર રસૂલની મદદ થઈ હોય તો શું આપણને ઇસ્લામને અમલ કરવા માટે શું આપણને એમાં મદદ નહીં થાય? બેશક મદદ થશે. પણ ત્યારબાદ ખુદાવંદ કરીમ આગળ વધીને કહે છે રસૂલને, કહે છે કે ઇન્ના નાશિઅતલ લૈલ હિયા અશદ્દ વતઅન વ અકવમ કિલા. ખુદાવંદ કરીમ રસૂલથી મુખાતબ થઈને કહે છે કે એ રસૂલ, અમોને ખબર છે કે આ રાતના ઉઠવું, અડધી રાતના જે છે જાગતું રહેવું એ કાંઈ આસાન વાત નથી, એકદમ સખ્ત છે, એકદમ મુશ્કેલ કામ છે, પણ એમના અસર ઘણા બધા છે, એમના જે એફે છે, એમની જે એફિકેસી તે છે એ બહુ ઘણી બધી છે. રાતના જાગવું જે છે એ એકદમ ફાયદાકારક છે. અને અહીંયા મુફસ્સિરીન લોકો બયાન કરે છે કે આ જે રાતના જાગવાની ખુદાવંદ કરીમ જ્યારે વાત કરે છે, એ જે રાતની ખુદાવંદ કરીમ વાત કરે છે, એ રાત એટલે મીનવીની વાત નથી કરતો ખુદા. જ્યારે આ રાતની વાત કરે છે તો ખુદાવંદ કરીમ રાતના 12 વાગ્યાની વાત નથી કરતો. અહીંયા રાતથી મુરાદ શું છે? અહીંયા રાતથી મુરાદ એ ભાગ છે કે જે રાતનો જે આખરી ભાગ છે, કે જે ફજરની નમાઝ, સુબોહની નમાઝથી જે કરીબ જે પહેલો જે ફજરની નમાઝથી જે એમના પહેલાં જે 15 મિનિટ હોય, જે અડધી કલાક હોય, એ જે આખરી ભાગ છે રાતનો, ખુદાવંદ કરીમ એની વાત કરે છે. તો ખુદાવંદ કરીમ આપણને કહે છે કે આ રાતના જાગવાથી, આ રાતના ઇબાદત કરવાથી, જે ખાસ આખરી ભાગ છે એના અંદરમાં ઇબાદત કરવાથી, એ તમને એકદમ તમારા માટે ફાયદાકારક છે. હવે અગર આપણે જે છે એક સોંદાશ કરીએ આલમે ઇસ્લામના અંદરમાં, જેટલા પણ મુસલમાનો છે એ લોકોના વચમાં આપણે સોંદાશ કરીએ કે જે લોકો નમાઝ પઢવાવાળા છે, જે લોકો નમાઝ પઢે છે, એ લોકોમાંથી મસલન સુબોહની નમાઝ પઢવાવાળા કેટલા છે? હવે આપણે દાખલા તરીકે લઈ લઈએ કે ભાઈ 50% જે છે નમાઝ પઢે છે,
અને 50% જે છે એ લોકો જે છે નમાઝ કઝા કરે છે, એ તો ચોક્કસ છે. 50% એ પણ બીતા બીતા કહું છું, 50% નમાઝે શુભ પડે છે અને 50% જે છે નમાઝ નથી પડતા. એ લોકો જે છે કઝાની નિયતથી પડે, એ લોકો કઝા નમાઝ કરે, નમાઝ જે છે કઝા કરી નાખે છે, એ લોકો નમાઝ નથી પડી શકતા. હવે આ જે 50% કે જે નમાઝ પડે છે એમાં આપણે ફરીથી સોંદાશ કરીએ કે કેટલા લોકો અવ્વલ ટાઈમે નમાઝ, સુબોની નમાઝ પડે છે. ખુદાવંદ કરીમ કે છે કે તમોને અગર ફોક્સ ખપતી હોય, તમોને અગર તાકાત ખપતી હોય ઇસ્લામ ઉપર અમલ કરવા માટે, અને ઇસ્લામના એક એક ફેસેપ્ટ, ઇસ્લામના એક એક કાયદા કાનૂન ઉપર અમલ કરવા માટે અગર તમોને તાકાત ખપતી હોય તો રાતને જે છે તમોને ઉઠવું પડશે. હવે અહીંયા જે છે આપણને જે છે ખબર પડે છે કે ખુદાવંદ કરીમ આ આયતના અંદરમાં બીજી કોઈ ઇબાદતની વાત નથી કરતો, બલકે નમાઝે શબ અને સલાતુ લૈલની વાત કરે છે. અને અહીંયા જ્યારે નમાઝે શબની વાત આવે છે તો મરહૂમ ઇમામ ખુમૈની અલ્લાહુ મકામા, ખુદાવંદ કરીમ મરહૂમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, મરહૂમ ઇમામ ખુમૈની એમની એક કિતાબના અંદરમાં લખે છે કે તમને ખબર છે પાર એક્સપિરિયન્સ, એક્સપિરિયન્સથી મારું એક્સપિરિયન્સ છે અને મારો અનુભવ છે. આ મારા અનુભવ પ્રમાણે હું તમને કહું છું કે શૈતાન જે છે વાજિબ નમાઝમાં આટલું બધું હેરાન નહીં કરે, પણ જ્યારે સુન્નત નમાઝની વાત આવશે એના અંદરમાં એકદમ હેરાન કરશે. શા માટે? કારણ કે વાજિબ જે છે તો વાજિબ છે, એ તો જે છે એમાં કંઈ ફેર નથી, આપણે પડવા જે છે આપણે તો પડશું. પણ જે સુન્નત નમાઝ છે અને સુન્નત અમલ છે એના અંદરમાં જે છે શૈતાન એકદમ હેરાન કરશે. અને ઇમામ ખુમૈની જે છે આગળ વધીને કહે છે કે તમને ખબર છે નમાઝ શબને બહેતરીન મોકો નમાઝે શબ પડવા માટે તમને ખબર છે ક્યારે છે? એ જે નમાઝે સુબહ જે છે, નમાઝે ફજ્ર, એનાથી 15 મિનિટ પહેલાં, એટલે બિલકુલ કરીબ, એકદમ રાતના 12 વાગે પણ નહીં, 3 વાગે પણ નહીં, પણ નમાઝે સુબહથી 15 મિનિટ પહેલાં જે છેલ્લો ભાગ હોય રાતનો, એના અંદરમાં અગર તમે નમાઝે શબ પડશો તો જે નમાઝે શબના જે ખરા રાઝ અને જે ખરા સિક્રેટ છે નમાઝે શબના, એને તમે પ્રાપ્ત કરી શકશો, એને જે છે તમે આસિમિલે કરી શકશો. અને એ વખતના અંદરમાં અગર તમે નમાઝે શબ પડશો તો એના ફાયદા તમને એકદમ દેખાશે. અને ઇમામ ખુમૈની જે છે એનાથી આગળ વધીને કહે છે કે અગર તમે નમાઝે શબ અગર તમે ના પડી શકતા હોય, અગર તમને એમ થતું હોય કે ભાઈ નમાઝે શબ પડવામાં મને એકદમ મહેનત પડે છે, મને એકદમ તકલીફ પડે છે, મને એકદમ આળસ થાય છે, તો કમસે કમ નમાઝે સુબ માટે તો તમે ઉઠો છો, ફજરની નમાઝ માટે તો તમે ઉઠો છો. તો હવે ફજરની નમાઝ જે છે એના 15 મિનિટ પહેલાં, 15 એનાથી વધારે નહીં, 15 મિનિટ પહેલાં તમે ઉઠી જાઓ. તમે ઉઠી જાઓ પછી તમે ભલે કાંઈ ના કરો, આમ જ તમે બેઠા રહ્યો, પણ તમે ઉઠેલા તમે રહ્યો. તમે જોજો કે નમાઝે ફજર, નમાઝે સુબહથી 15 મિનિટ પહેલાં અગર તમે ઉઠી જશો, તમે જોજો કે એ દિવસે જે છે તમને ગુનાહ કરવાનું મન ઓછું થશે. અને તમે જોજો કે તમને એ દિવસે એટલી તમને રૂહાની તાકાત તમને મળશે, એટલી તમને રૂહાની તાકાત મળશે કે તમને ઇસ્લામના એક એક કાયદા કાનૂન ઉપર અમલ કરવું તમને એકદમ સહેલું લાગશે અને તમે ઓટોમેટિકમાં ગુનાથી તમે છેટ્ટા રહેશો. ઇમામ ખુમૈની પાસે એક્સપિરિયન્સ કહે છે, અનુભવથી કહે છે કે હું જે છે તમને, હું પોતે તમને કહું છું કે 15 મિનિટ પહેલાં નમાઝે ફજરથી 15 મિનિટ પહેલાં તમે ઉઠી જાઓ, પછી તમે કાંઈ ના કરો, પણ તમે જોજો કે એ કેટલું અસર જે છે તમારા એ દિવસ ઉપર તમારા રાખે છે. અને આ જે છે મેદસા લુકા અને ખાસ કરીને જેટલા પણ તબીબો છે, જેટલા પણ ડાક્ટરો છે, જેટલા પણ સાયન્ટિફિક છે, એ લોકો પણ આ વાત ઉપર એ લોકો આફોવે કરે છે કે ઓબના ટાઈમે નમાઝે ફજરથી 15 મિનિટ પહેલાં અગર તમે ઉઠી જાઓ તો એ ટાઈમે ઉઠવાથી જે છે એ તમારા શરીરના અંદરમાં એનર્જી પોઝિટિવને એટલું લઈ લે છે, એટલું એનર્જી પોઝિટિવને જે છે આપસોબ કરે છે કે એ દિવસે તમને જે એનર્જી તમને મળશે એ તમને કોઈ દિવસ તમને નહીં મળે. અને આના અંદરમાં એકદમ આ ટાઈમ ઉપર ઉઠવું જે છે એ એકદમ શરીર માટે પણ ફાયદાકારક છે, જિસ્મ માટે પણ ફાયદાકારક છે અને રૂહ માટે પણ એકદમ ફાયદાકારક છે. ઘણા મરજાઓ જે છે, જેટલા પણ મોટા મોટા મરજાઓ જે છે એ લોકોથી પૂછવામાં આવ્યું કે તમે કેવી રીતે કરો છો,
આટલું ઇલ્મ તમે હાસિલ કર્યા, આટલું જે છે તમે ઇલ્મ હાસિલ કરો છો, આટલી તમે શિયા કૌમની ખિદમત કરો છો, આટલું બધું તમે એક ફેરાનું તમે કામ અંજામ આપો છો, અને આટલું ઇલ્મ ખાસ કરીને તમે હાસિલ કરો છો, તમને કેવી રીતે આ ઇલ્મ તમને કેવી રીતે મળ્યું? ત્યારે મરજાઓ લોકા અક્સર મરજાઓ એ બયાન કરે છે કે અમારી ગૈસિતનું જે રાસ છે, એમાં ઇમામ ખુમૈની પણ અંદરમાં સામેલ, અમારું જે ગૈસિતનું જે રાસ છે, અમારું જે અત્યારે અમે કામયાબ થયા, અમારી કામયાબીનું જે રાસ છે, તમને ખબર છે શું છે? અમે અમારા લેસન, અમારા દર્સ જે છે, અમે સવારના ભાગમાં અમે નહોતા શીખતા, પણ જ્યારે રાત આવતી હતી તો નમાઝે ફજરથી અમે 15 મિનિટ પહેલાં અમે ઉઠી જતા હતા, અને ત્યારે અમે અમારા દર્સ શીખતા હતા, અમે ત્યારે અમારા લેસન શીખતા હતા, અને અમે ત્યારે ગુમાહ કે કર્યા કે અમે જે છે એટલું અમારા ઝહેનના અંદરમાં, અમારા મગજના અંદરમાં એટલું જલ્દી ઉતરી જાય છે કે જ્યારે પણ અમે એક્ઝામ પસાર કરતા હતા, અમે એક્ઝામના અંદરમાં અમે કામયાબ થઈ જતા હતા. અને આ ખાસ કરીને ફક્ત આ દર્શની વાત નથી થતી, ફક્ત હૌઝાની વાત નથી થતી, અત્યારે આપણા કેટલા જવાનો એવા હશે કે જે લોકો કોંકુર પસાર કરતા હશે, અમુક ટાઈમ પછી ભાગ પસાર કરશે, એ લોકોને પણ કહું છું કે આ નમાઝે ફજર જે છે, સુબોની નમાઝથી 15 મિનિટ પહેલાં તમે ઉઠો અને તમે તમારા દર્શ અને તમારા લુસોને તમે રિવિઝે કરો, તમે જોજો કે એ દિવસે તમને કેટલી કામયાબી મળે છે, તમને એનર્જી પોઝિટિવ કેટલી બધી મળે છે, અને તમારા મગજના અંદરમાં તમારા લેસન જે છે એકદમ જલ્દી ઉતરી જશે. અને અક્સર ઓલામા, લા મેજોરિટી દે ઓલામા એ બયાન કરે છે કે તમને ખબર છે આજે ફજરથી 15 મિનિટ પહેલાં જે ઉઠી જવાનું છે, બસ ભલે તમે કંઈ ના કરો, તમે આમ જ બેઠા રહ્યો, એની ફઝીલત તમને ખબર છે કેટલી છે? એની ફઝીલત એટલી છે કે તમે મગરીબથી લઈને કે રાતના મિનવી સુધી, રાતના 12 વાગ્યા સુધી તમે ઇબાદતના અંદરમાં તમે પસાર કરો, ધ્યાન દઈને સાંભળજો, મગરીબથી લઈને રાતના મિનવી સુધી તમે ઇબાદતના અંદરમાં તમે પસાર કરો, એની આટલી બધી કિંમત નથી, એની આટલી બધી ફઝીલત નથી. પણ રાતના ફજર અને સુબોના 15 મિનિટ પહેલાં અગર તમે ઉઠી જાઓ ને પછી ભલે તમે કંઈ ના કરો, પણ એ ટાઈમે તમે ઉઠેલા રહ્યો ને જાગતા રહ્યો, એની ફઝીલત વધારે છે, એની ફઝીલત ક્યાંય વધારે છે. અને જ્યારે આ નમાઝે શબ એમની પુવાર કેટલી છે, એમનું જે છે એમની તાસીર કેટલી છે, મરહૂમ મુકદ્દસે અર્દબિલી, આયતુલ્લાહ મુકદ્દસે અર્દબિલી એક મોટા મહાન મરજા છે કે જે આલમે ઇસ્લામના અંદરમાં, આલમે તશયુના અંદરમાં ગુજરી ગયા છે. આ મુકદ્દસે અર્દબિલી, એમનું નામ જે છે મુકદ્દસ નહોતું, મુકદ્દસ એટલે પાક, આ મુકદ્દસ જે છે સાં જેને આપણે કહીએ, આ મુકદ્દસે અર્દબિલીનું સાચું નામ મુકદ્દસ અહમદ અર્દબિલી હતું. એ મુકદ્દસ કેવી રીતે મુકદ્દસે અર્દબિલી થઈ ગયા એમની પણ લાંબી કહાણી છે, જેની પાસે આપણા પાસે અત્યારે ટાઈમ નથી. મુકદ્દસે અર્દબિલી જે જમાનાના અંદરમાં, નજફના અંદરમાં પોતે જે છે દર્શ પડતા હતા, અને આ મુકદ્દસે અર્દબિલી એ શખ્સિયત છે કે જે વારંવાર ઇમામે જમાનાની મુલાકાત કરેલી છે, એટલે જે છે એમની રૂહાનિયત, એ જે છે ઇરફાનના અંદરમાં એટલા પોતે એકદમ આગળ હતા, એમનું ઇલ્મ જે છે એટલું બધું, ઇમામે જમાનાની સાથે એમનો રિશ્તો, અજીબ શખ્સિયત. એક જમાનાના અંદરમાં પોતે નજફના અંદરમાં રહેતા હતા અને પોતે દર્શ પડતા હતા. હવે પોતે જે છે ત્યારે એક કોલોકાતેરની સાથે એક શોમ્બરેને પોતે પાખતાજે કરતા હતા. હવે એ જમાનાના અંદરમાં મુકદ્દસ અર્દબિલી એમના કોલોકાતેરની સાથે એક પાક્ત કરેલું હતું, એક જેને આપણે કહીએ એક કોંથા કરેલું હતું કે ઘરના અંદરમાં ઘરની હાલ શું છે, ઘરની હાલત શું છે, ચાહે પછી ઘરના અંદરમાં ખાવાનું હોય કે ના હોય, ચાહે પછી આપણા પાસે પૈસા હોય કે ના હોય, જે પણ આપણી હાલત હોય, 12 વારાને આપણા ઘરની હાલત ના ખબર પડવી જોઈએ. કોલોકાતેરે કીધું ઠીક છે, હું નહીં કહું. એક દિવસ એવું થયું કે હવે ખબર છે આપણને એમ થાય કે ઈરાનથી, ઈરાન અને ઈરાકના અંદરમાં જ્યારે પણ જવારો આવતા હોય, કોઈ પણ જવારો આવતો હોય, એ લોકો જે છે તોલાબા અને તાલિબ ઇલ્મ ને જે છે એ લોકો હૈદીઓ આપતા હોય કે ભાઈ આ જે છે આનાથી તમારું ગુજરાન ચલાવજો, આનાથી જે છે તમારી કંઈ ખરીદી કરજો, જે પણ કરવાનું હોય એ લોકો હૈદીઓ આપી જતા હોય. હવે એક એવો જમાનો આવ્યો કે નજફના અંદરમાં જવારો લોકોનું આવવાનું બંધ થયું, જવારો લોકોનું આવવાનું બંધ થયું એટલે હદિયા પણ બંધ થયા, હદિયા બંધ થયા એટલે મુકદ્દસે અર્દબેલીના ઘરના અંદરમાં ફાકા શરૂ થયા, ખાવાના પૈસા નહીં,
અને ખાવાનું પણ ના હતું. એટલે પહેલો દિવસ ગયો ફાકાના અંદરમાં, બીજો દિવસ ગયો, અઠવાડિયું ચાલ્યું ગયું, કંઈક અઠવાડિયા ચાલ્યા ગયા. હવે ખબર છે, જ્યારે એક માણસ ખાધું ના હોય, ફાકાના અંદરમાં એક માણસ ટેમ્પ જિંદગી એમની પસાર કરતો હોય, તો એ આસ્તે આસ્તે એમના ચહેરા ઉપર દેખાય, એમની થકાવટ દેખાય, જે છે એમનું ચહેરો એકદમ પાલ લાગે આપણને. હવે એવું થયું કે મુકદ્દસે અર્ધબેલી એક દિવસ દર્શ પડીને ફરીથી ઘરે દાખલ થયા. જ્યારે ઘરે દાખલ થયા તો જોયું કે સુફરો પાથરેલો છે અને સારું સારું ખાવાનું પડેલું છે. એટલે પોતે એમના મુકદ્દસે અર્ધબેલી એમના કુલકાતરને બોલાવ્યું અને એમને કહેવા લાગ્યા, કીધું કે મેં તારા સાથે વાત નહોતી કરેલી. આપણું એક કોંતરા હતું કે બાર વારાને ખબર ના પડવી જોઈએ કે ઘરના અંદરમાં શું થઈ રહ્યું છે. હવે કોલુકાતર જે છે એમને કીધું કે ભાઈ માફ કરજે, મારાથી જે છે મને હું જે છે કાંઈ બોલ્યો જ નથી. તો કીધું શું થયું? તો કીધું કે ભાઈ હું જે છે મસ્જિદના અંદરમાં ગયો. હવે મસ્જિદમાં ગયો તો એક માણસ જે છે મને બોલાવ્યો, મને બોલાવ્યો અને મને કહ્યું કે ભાઈ તમારું ચહેરો જે છે, તારું ચહેરો એકદમ પડેલો લાગે છે, એકદમ સૂકેલો તું લાગે છે, એકદમ એમ લાગે છે કે તું કંઈ ખાધો નથી, શા માટે બીમાર બીમાર લાગે છે. તો હું જે છે મેં જે છે કીધું કે ભાઈ મેં વાત વટાડી નાખી, મેં વાત ફરાવવાની કોશિશ કરી, પણ એ માણસ એકદમ ઇશરાર કર્યો, કીધું કે ના તું મને કે આ હાલત શું છે, પ્રોબ્લેમ શું છે. મારા પાસે બીજું કંઈ ચારો નહોતો, હું ખોટું તો નહોતો બોલી શકતો, મારાથી કહેવાઈ ગયું કે ભાઈ ઘણા બધા દિવસો થઈ ગયા, ઘરના અંદરમાં ફાકા છે, ખાવાના પૈસા નથી. એટલે એ ભાઈએ જે છે ઘણા બધા મને પૈસા આપ્યા, મને પૈસા આપ્યા અને મને કહ્યું કે ભાઈ આનાથી તમારું ગુજરાન ચલાવજો અને ખાવાની વસ્તુઓ તમે લઈ લ્યો. આ ખાવાનું જે છે મેં એવા ટાણી લીધું અને આ તમારા માટે મેં રાખેલું છે, સુફરો પાથરેલો છે, મારા માટે પણ પૈસો જે બચ્યો એનાથી અડધો ભાગ તમારો, અડધો ભાગ મારો. ખૂબ મુકદ્દસે અર્ધબેલી કહ્યું કે ભાઈ બસ હવે હદ્યો છે તો રાખી લીધો એમની પાસે. રાત પસાર થઈ ગઈ, દિવસ આવ્યો, દિવસ આવ્યો. હવે તમે જુઓ ખુદાવંદે કરીમનું ઇમ્તિહાન, તમે જુઓ જ્યારે ઇમ્તિહાન લેવા ચાહે છે તો શું થાય છે. દિવસ જ્યારે ફરીથી આવ્યો, અડધી રાત જ્યારે આવ્યો ત્યો, તો મુકદ્દસે અર્ધબેલી ઉઠ્યા, ઉઠ્યા અને નમાઝ શબ પડવા માટે પોતે તૈયારી શરૂ કરી. એમની તૈયારી શરૂ કરી તો એમને રિમાર્ક કર્યું કે એમના ઉપર ગુસલે જનાબત વાજિબ થઈ ગયું છે. હવે એ જમાનાના અંદરમાં, ઘરના અંદરમાં તો દુષ પબ્લિક, દુષ જે છે કંઈ હતા નહીં, સાઈડ દબાણ તો નહોતા, એટલે એ જમાનાના અંદરમાં દુષ પબ્લિકમાં જવાનું હતું. હવે અડધી રાતના દુષ પબ્લિક ગોતવું ક્યાંથી? એટલે મુકદ્દસે અર્ધબેલી નીકળ્યા નજફના અંધારી રાતમાં અને ગયા દુષ પબ્લિકમાં. દુષ પબ્લિકમાં બાયણું ખખડાયું તો સિક્યુરિટીનું ત્યાં જે છે એ પોતે સૂતો હતો. કીધું શું છે? કીધું મને ગુસલ ઉતારવું છે. કીધું ભાઈ સવાર ના આવજે, અત્યારે જે છે બધું બંધ છે, હું પણ સૂતો છું, સવાર ના આવજો. કીધું ભાઈ મને અત્યારે જે છે મને નમાઝે શબ પડવું છે, મને તમે બાયણું ખોલો, મને ગુસલ ઉતારવું છે. કીધું ના. એટલું ઇશરાર કર્યું પણ સિક્યુરિટી માન્યું જ નહીં, નિગહેબાન માન્યું જ નહીં. મુકદ્દસે અર્ધબેલી કહ્યું કે જે ભાવ છે દુષ ઉતારવાનું, ગુસલ ઉતારવાનું જે ભાવ છે એનો હું તને એનાથી વધારે તને આપીશ, એનું ડબલ મસલન તને આપીશ. કીધું ના, ના કબૂલ જ જાય. કીધું એનાથી વધારે આપીશ. મુકદ્દસે અર્ધબેલી એમનો ભાવ વધારતા ગયા પણ સિક્યુરિટી અને આ નિગહેબાન જે છે ના કબૂલ જ જાય. છેલ્લે બાકી મુકદ્દસે અર્ધબેલી કહ્યું, જો મારા પાસે જેટલો પૈસો છે એટલો મારા પાસે હું જે છે બધું તને આપી દઉં, બધો પૈસો હું તને આપી દઉં એક ગુસલ ઉતારવા માટે. અગર તું ધાકોર હોય તો હું ઉતારી લઉં, અગર તું ધાકોર ના હોય તો હું મૂકી દઉં, હું પાછો ઘરે ચાલ્યો જાઉં છું. હવે તમે વિચાર કરો, કેટલા દિવસ સુધી, કેટલા અઠવાડિયા સુધી ફાકા, ગઈકાલે કોકે હદ્યો પૈસો આપ્યો છે અને એ પૈસો જે છે બધું આપી દે છે. છેલ્લે બાકી સિક્યુરિટી કીધું ઠીક છે, પૈસો મને આપી દે અને ગુસલ તારું ઉતારી લે. મુકદ્દસે અર્ધબેલી જે છે ગુસલ ઉતારી અને મુસલ્લાએ ઇબાદત ઉપર નમાઝ શબ શરૂ કરી. મુકદ્દસે અર્ધબેલી પોતે બયાન કરે છે કે ઈ રાતના જેટલો પણ પૈસો મારા પાસે હતો બધો મેં આપી દીધું. કાલની મને કાંઈ નથી ખબર કે કાલે નાસ્તો કેનાથી કરીશ, પણ બધો પૈસો એક ગુસલ ઉતારવા માટે. પણ ઈ રાતના હું જ્યારે નમાઝે શબ માટે ઊભો થયો અને મેં જ્યારે કહ્યું સુબહાના રબ્બિયલ અઝીમે વબિહમ્દે, સુબહાના રબ્બિયલ આલા વબિહમ્દે, એમાંથી ન જાને એટલું નૂર નીકળ્યું અને એટલું એમાં મને લુત્ફ અને એમાં એટલી મને મીઠાશ આવી કે એ મીઠાશ મને પાછી કોઈ દિવસ મળી જ નહીં.
અને એ દિવસથી જ્યારે હું એ દિવસે હું નમાઝે શબ જ્યારે હું પડ્યો એ દિવસનો નમાઝે શબ ત્યારથી ખુદાના જેટલા પણ રાઝ હતા એ બધા રાઝ આસ્તે આસ્તે ખુલતા ગયા અને બિલકુલ એ ટાઈમથી જે છે ઇમામે જમાનાની મુલાકાત મને નસીબ થઈ. અહીંયા આપણને દેખાય છે કે નમાઝે શબ કેટલી ખુલૂસથી અગર આપણે પડીએ તો કેવી રીતે બાયણા આપણા માટે ખુલી જાય છે અને કેટલા રાઝ જે છે આપણા માટે ખુલી જાય છે. હાઝા વલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન ઇન્નલ્લાહ વમલાઈકતુહુ યુસલ્લુના અલા નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલયહી વસલ્લિમુ તસ્લીમા. અલ્લાહુમ્મા સલ્લ અલા મુહમ્મદિન વઆલી મુહમ્મદ.